લોકડાઉનને કારણે તાપી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 53 બન્યો સુમસામ. ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો આ હાઈવે સામાન્ય દિવસોમાં ટ્રાફિકથી ધમધમતો હોય છે. જોકે હાલ આવશ્યક સેવાના વાહનો સિવાય અન્ય એકલ દોકલ વાહનોની જબર જબર જોવા મળી. સુરત પોલીસે એક નવતર પ્રયાસ હાથ ધર્યો. લોકડાઉન દરમિયાન જે લોકો વાહન લઈને ઘરની બહાર નીકળે છે તેમના ફોટા પાડી ફેસબુક પેજ ઉપર અપલોડ કરવાની મોહિમ પોલીસે શરૂ કરી. માત્ર એક દિવસમાં જ અભિયાન અંતર્ગત પોલીસને કુલ 8 કેસ મળ્યા, જે સંદર્ભે પોલીસે એક વ્યક્તિ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી. વડોદરાના ડભોઈમાં જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી. પોલીસ કલમ 144ના ભંગ બદલ 4 વ્યક્તિ સામે નોંધી ફરિયાદ. આ સાથે જ 28 બાઇક અને 4 કાર પણ ડીટેઈન. સુરેન્દ્રનગરમાં પોલીસે લોકોને ઘરમાં જ રાખવા માટે કર્યો નવતર પ્રયોગ. લોકોને ઘરમાં જ રહીને રચનાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે જણાવવામાં આવ્યું. કરવામાં આવનારી પ્રવૃત્તિને જિલ્લા પોલીસમાં શેર કરવા માટે પણ કહ્યું, જેના આધારે લોકોને સન્માનિત કરી ઇનામ પણ અપાશે. અમદાવાદ પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો. કોરોનાનો ભય અને લોકડાઉનના સંકટ વચ્ચે સતત કામગીરી કરી રહેલા પોલીસકર્મીઓના મેડિકલ ચેકઅપનો નિર્ણય. તબીબોની અલગ અલગ ટીમો દ્વારા શહેરના તમામ પોલીસકર્મીઓનું મેડિકલ ચેકઅપ શરૂ કરાયું. કોરોના વાયરસના કારણે 21 દિવસના લોકડાઉનમાં ગુજરાત સરકાર સતત કાર્યરત છે. લોકડાઉનના કારણે હરિદ્વારમાં ફસાયેલા 1800 યાત્રીઓની સરકાર પરત લાવવા પ્રયાસ કરી રહી છે. કેટલાકને તો પાછા પણ લાવવામાં આવ્યા. યાત્રીઓને ટૂંક સમયમાં સરકાર પરત લાવશે. હરિદ્વાર ફસાયેલા 80 યાત્રાળુઓ 2 બસ મારફત વધારે. ગુજરાતના 35થી વધુ લોકો મથુરામાં ફસાયા. અમદાવાદ, રાજકોટ અને સુરતના યાત્રિકો મથુરાની અલગ અલગ ધર્મશાળામાં રોકાયા. યાત્રિકોએ મથુરાથી પરત આવવા માટે ગુજરાત સરકાર પાસે મદદ માંગી. અમદાવાદના ગોમતીપુરના 20 યુવાનો હિમાચલ પ્રદેશમાં ફસાયા. નૂરભાઈ ધોબીની ચાલીમાં રહેતા 17 યુવાનો ઉર્સ પડવા માટે ગયા હતા. અન્ય 3 યુવાનો ફોટોશૂટ માટે ગયા હતા. હાલ તમામ યુવાનો સુખરામનગરમાં સરકારી ક્વાર્ટર્સમાં રહે છે. દાહોદના 2 દંપતિ ગોવામાં ફસાયા. થોડા દિવસો અગાઉ તેઓ ગોવા માટે ફરવા ગયા હતા. જોકે હવે સમગ્ર દેશમાં લોકડાઉન હોવાથી સરકારે મદદ માટે કરી હતી. હરિદ્વાર દર્શનાર્થે ગયેલા સુરેન્દ્રનગરના શ્રદ્ધાળુઓ પરત પહોંચ્યા. 80 શ્રદ્ધાળુઓને 2 ખાનગી બસથી પરત લવાયા. વઢવાણમાં કરાઈ આરોગ્યની તપાસ. આ સાથે જ તમામને 14 દિવસ માટે કરાશે ક્વોરન્ટાઇન. ભાવનગર અને અમદાવાદના માલધારી સમાજના 27 લોકો તમિલનાડુના મદુરાઈમાં ફસાયા છે. પરિવારના લોકોને ચિંતા થતી હોવાથી સરકાર પાસે મદદની માંગ કરી. તમિલનાડુમાંથી ગુજરાતમાં પરત લાવવા માટે મદદની માંગ કરી. નવસારીમાં શનિવારે લોકો કન્ટેનરમાં બેસીને રાજસ્થાન તરફ જવા માટે રવાના થયા. કન્ટેનરમાં સ્ત્રી પુરુષ અને બાળકોને ઘેટા બકરાની જેમ ભરવામાં આવ્યા. રાજસ્થાન તરફ તેઓને રવાના કરાયા. સુરતથી દિવ્યાંગભાઈને ઉચકીને યુવાન વતન જવા માટે એક યુવક રવાના થયો. આશરે 65 કિલોમીટર સુધી ચાલીને અંકલેશ્વર તે પહોંચ્યો. બંને ભાઈઓ કવાંટ તાલુકાના હોવાનું ખુલાસો. સુગર મિલમાં મજૂરી કરતા શ્રમિકો ડાંગ પહોંચ્યા. માસદામાં કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય મંગળ ગામિત વાહન લઈને શ્રમિકોને લેવા પહોંચ્યા તો બરડીપાડા ગામમાં સ્વાસ્થ્ય પરીક્ષણ થયું. ચાલતા વતને પહોંચેલા શ્રમિકોના સ્વાગત માટે ગામના આગેવાનો અને યુવાનોએ કરી નાસ્તા પાણીની વ્યવસ્થા. સરકારે શ્રમિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો. હેલ્પલાઇન નંબર છે 1070. પરંતુ વતન તરફ જઈ રહેલા લોકોનું કહેવું છે કે હેલ્પલાઇન નંબર કામ નથી કરતો. હેલ્પલાઇન નંબર ન લાગવાને કારણે અનેક લોકો મુશ્કેલીમાં.